ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ગૌ સેવકો દ્વારા સાંસદ શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. ગૌ હત્યા રોકવા તેમજ ગૌ સંવર્ધન હેતુ મંગળવારના રોજ ગૌ સેવકો દ્વારા ભાવનગર જિલ્લાના સાંસદ શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. રજૂઆતમાં જણાવાયેલ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ અવસરે ગૌ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે અમારી સૌરાષ્ટ્રના તમામ સાંસદો, જે આપણે લોકસભા વિસ્તારના તમામ સાંસદોને અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ. આ છેલ્લા 10 દિવસમાં 5 સાંસદોને અમે આવેદનપત્ર આપ્યું છે. કાલે જામનગર પૂનમબેનને આપ્યું હતું, પરમ દિવસે જૂનાગઢના રાજેશભાઈ ચુડાસમાને પણ આપ્યું છું. આનો વિષય મુખ્ય એવો છે કે આજે આપ જોવો છો કે ગૌ માતાની સમગ્ર હિન્દુસ્તાનમાં કટલેઆમ થઈ રહી છે અને સરકાર ચૂપ છે, ત્યારે સમગ્ર સનાતની લોકો જાગી ગયા છે. અને જેની આગેવાની જગતગુરુ શંકરાચાર્ય, જે આપણા હિન્દુ ધર્મના 4 સ્તંભ છે, એ ખુદ પોતાના મઠમાંથી બહાર નીકળીને જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા ગૌ ધ્વજ યાત્રાનું આયોજન કર્યું છે. અને સરકાર પાસે એમને માંગણી કરી છે કે ભારત સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે, તેમજ રાજ્ય સરકાર દ્વારા, જેમ મહારાષ્ટ્રની શિંદે સરકાર જાગી ગઈ છે, એમ આપણી આ બેરી સરકારને, આપણે મૂંગી સરકારને જગાડવાની છે અને રાજ્યની અંદર રાજ્ય માતા જાહેર કરવામાં આવે અને કેન્દ્રની અંદર રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે. અને આ યાત્રા 16 તારીખે 16 ભાગવત અમદાવાદ ખાતે આવી રહી છે, ત્યારે હું ગૌરક્ષક તરીકે અને આ યાત્રાના સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે એક સમગ્ર ભાવનગર ભાવેણાની જનતાને અને તમામ સમાજને હું એક અપીલ કરું છું કે આપ સૌ ગૌ માતા માટે આજે આ સમય આવી ગયો છે, આ સમય બીજી વાર નહીં આવે. અને ગાય નહીં બચે આ દેશમાં તો કાંઈ નહીં બચે, જેના માટે આજે અમે બધા ભેગા થઈને ભાવનગરના શિવસેના પરિવાર, શિંદે સાહેબની શિવસેના, ઉદ્ધવ સાહેબની શિવસેના, તેમજ પાંજરાપોળ ના આગેવાનો, ગૌરક્ષાના આગેવાનો, તેમજ આ વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, બજરંગ દળના આગેવાનો, તમામ સનાતની સંગઠન, તમામ હિન્દુ સમાજ, સનાતની સમાજ, દરેક સમાજ, માલધારી સમાજ અમારી સાથે છે. અને આજે રોજ અમે ભાવનગરના સાંસદ શ્રી નીમુબેન બામણિયાના કાર્યાલય ઉપર અમારી જે લોકોની માંગણી છે, જે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની સનાતનની પ્રજાની માંગણી છે ગૌ માતા માટે, એ માંગણીને અમે આજે સુપ્રીમ કોર્ટના ખ્યાતનામ 10 વકીલો દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યું છે શંકરાચાર્ય દ્વારા, એ બિલ અમે આજે બેનશ્રીને આપશું એમના કાર્યાલયે. અને એ બિલ અમારી એવી માંગણી છે કે આપ સંસદ સભ્ય તરીકે, જેમ જ્ઞાનીબેને અવાજ ઉઠાવ્યો, એમ આપ પણ સ્ત્રી છો, આપ પણ નારીની નારી શક્તિ છો, ગૌ માતાની વેદના આપ સંસદમાં ઉપાડો અને ભારત સરકાર ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે. આ સિવાય અમારી કોઈ માંગણી નથી અને ભારત આપણું ગૌ અત્યારે મુક્ત બને. જય ગૌ માતા, જય જય.